बोटाद जिल्लाना राणपुर में धारी पीपड़ा रोड पर आवेला सोसायटीना रहीशो द्वारा नवो बनी रहेल रोड नीचो बनावी अंडरग्राउंड गटरना पानी ने वरसादी पानी निकाल करवा अंगे रजूआत करवामां आवी। राणपुर में धारी पीपड़ी रोड पर आवेला गायत्री सोसायटी, वृंदावन सोसायटी और आदित्य विला सोसायटी में चौमासा दरमियान वरसाद पड़े एटले सोसायटी ने अंडरग्राउंड गटर वरसादी पानी भराव थाय छे। नवो बनी रहेल रोड ने नीचो उतारवा आ विस्तार रहीशो द्वारा ग्राम पंचायत सरपंच ने रजूआत करवामां आवी हती। छेल्ला केटला वर्षोथी गायत्री सोसायटी, वृंदावन सोसायटी ने आदित्य विला में चौमासा दरमियान थोड़ा वरसाद थी पण घरों में पाणी भराई जाय छे अने अंडरग्राउंड गटरनुं पाणी 24 कलाक रोड पर उभराय छे त्यारे रहीशो आवा गंदी दुर्गंध मारता पाणीमांथी पसार थवुं पड़े छे। त्यारे हाल आ विस्तार में धार पीपड़ा रोड पर नवो सीसी रोड बनावामां आवी रह्यो छे त्यारे आ रोड पर हालना लेवल थी 1 फूट सुधी नीचो बनावामां आवे तेवी मांग करवामां आवी छे। वरसादी पाणीनो निकाल कर्या बाद रोड बनावामां आवे तेवी स्थानिक रहीशो राणपुर ग्राम पंचायतना सरपंचने रजूआत करवामां आवी छे त्यारे तेमनी रजूआत सरपंच सांभळे के से के नहीं ते तो आवनार समय बतावशे अने जो रोड नीचो करवामां नहीं आवे तो पाणी गटरनुं उभराशे अने लोकोने गंदकीनो सामनो करवो पड़शे अने मच्छरजन्य रोग उत्पन्न थशे तो लोकोना आरोग्य साथे पण चेड़ा थशे त्यारे आवनार समय पहला आ रोड नीचो बनावामां आवे तेवी मांग स्वीकारवामां आवे तेवी लोको द्वारा मांग करवामां आवी छे। અત્યારે ગાયત્રી સોસાયટીમાંથી ઘણા લોકો રજૂઆત કરવા આવ્યા હતા, એમનો જૂનો પ્રશ્ન એવો હતો કે જેમના વિસ્તારમાં ઘણા 2 વર્ષથી પાણી ભરાઈ જાય છે અને ગટરનું પાણી બ્લોક થઈ જાય છે એના માટે આવ્યા હતા, તેના માટે આપણે અત્યારે ત્યાં રોડ થાય છે કે નહીં, રોડ થાય છે એને નીચો ઉતારવા માટે એમની રજૂઆત હતી અને એક વરસાદી પાણીની ગટર છે તે ગટર ઠેઠ માર્કેટિંગ હેન્ડલિંગ લઈ જવા અને તેમાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે એમની રજૂઆત હતી, તેમની રજૂઆતને અમે ધ્યાનમાં લઈ અને રોડવાળાને ઠેર ત્યાં ગટર પહોંચાડવાનું કહીશું અને રોડ જે એમને રજૂઆત નીચે ઉતારવાની હતી તે કોન્ટ્રાક્ટરને હમણાં જ બોલાવીને કહી દેવી છે કે રોડ નીચો ઉતારીને એમનો પ્રશ્ન હલ થાય પાણી નિકાલ માટે, એ અમે પૂરી કોશિશ કરશું। કેટલા વર્ષથી અમને અંદાજે એમને એમનું કહેવું એવું છે કે 2 થી 2.5 વર્ષ 2 થી 3 વર્ષથી એમને સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે। મહિને દાડે એમનો ઓલો આવે ખાલી કરો ખાળકુઓ, એ ખાલી કરીને વયો જાય પછી કંઈ થતું નથી, વરસાદમાં આગળ પાણી જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, આ નવી લાઇન અત્યારે નાખે છે તો જો નવી લાઇન નાખી દે બીજી અને આગળ કનેક્શન જોઈન્ટ કરી દે તો આ પ્રશ્ન કાયમી સોલ્વ થઈ જાય। અત્યારે સરપંચ દ્વારા તમને કેવો પ્રકારનો જવાબ આપવામાં આવે? સરપંચ એમ કીધું કે અમે જઈ છીએ, અમે તમને જોઈ લઈશું અને માણસ આવીને લાઇનને ચેક કરી લેશે અને લાઇન તમને નવી નાખી દઈશું એમ અત્યારે આશ્વાસન આપ્યું છે। શેની રજૂઆત છે ને શું તમારો પ્રશ્ન છે? અમારે આદિત્ય વેલા, ગાયત્રી સોસાયટી, વૃંદાવન સોસાયટી અને કૈલાસધામ સોસાયટી આ ત્રણેય સોસાયટીમાં પાણીનો પ્રશ્ન છે, ગટરનું પાણી પણ ક્યાંય જતું નથી, 2 વર્ષથી અમે પંચાયતમાં તાલુકા પંચાયતમાં અરજીઓ આપીએ છીએ પણ છતાં કોઈ નિયોડો આવતો નથી, અત્યારે સીસી રોડનું કામ ચાલુ છે તો આ સમય દરમિયાન આ ગટરનું કામ અથવા વરસાદી પાણી નિકાલ થઈ જાય એટલા માટે અમે બધી સોસાયટીવાળા લોકો ભેગા થઈને અરજી આપવા માટે આવ્યા હતા સરપંચશ્રીને। શું પ્રશ્ન છે અને ચોમાસા દરમિયાન શું તકલીફ પડે છે? ચોમાસા દરમિયાન વરસાદનું પાણી જે છે ગાયત્રી સોસાયટી બધી સોસાયટીમાં ભરાઈ જાય છે, પહેલાં જે તળાવમાં પાણી જવાનો નિકાલની વ્યવસ્થા હતી એ આગળ બધા કોમ્પ્લેક્સને બધું વિકાસના કામો થતાં પાણી જવાની વ્યવસ્થા બધી બંધ થઈ ગઈ છે તો પાણી સોસાયટીમાં જ ભરેલું રહેશે, અઠવાડિયા 10 દિવસ 15 દિવસે 4 મહિના ચોમાસાના પાણી ભરેલું એમણામાં જ રહેશે। સરપંચને રજૂઆત કરી, સરપંચે આપને શું કહેવા માંગ્યું? સરપંચ અત્યારે સરપંચશ્રી અમે હકારાત્મક જવાબ આપ્યો છે, એમણે કહ્યું છે કે અમે બપોરે બધા ભેગા થઈ અને રોડકામવાળા બધાને બોલાવીને તમને જે હશે યોગ્ય કરી દઈશું, નાળા નાખી દઈશું, જે કહેશું એ પ્રમાણે કરી દઈશું, અત્યારે પ્રમાણે જવાબ અમને આપેલ છે।